નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તમામનું હાર્દિક સ્વાગત છે તમારી ચેનલ, મારી ચેનલ, આપણી ચેનલ વેબ સંકુલ ખાતે. દોસ્તો, આજના આ સેશનમાં ખાસ કરી અને કોઈ સારા એવા સમાચાર લઈ તમારી સમક્ષ જ્યારે હું હાજર થયો છું, ઘણા બધા પ્રશ્નો, વિદ્યાર્થીને મૂંઝવતા ક્વેશ્ચન્સ, ખાસ કરીને જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે ઘણા બધા પ્રશ્નો છે આપણને મૂંઝવતા હોય છે. ઘણી જગ્યાએ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે વિદ્યાર્થી એ જ મૂંઝવણના કારણે, એ જ અસમંજસના કારણે કદાચ પોતાની તૈયારી પણ સ્કીપ કરી દેતો હોય છે. ખબર નહીં કેટલું કારગર સાબિત થાય, ખબર નહીં કેટલા અમે ઉપયોગી સાબિત થઈએ, પણ છતાં પણ એક વેબ સંકુલ દ્વારા એક નવતર પ્રયાસ કરવામાં આવેલો છે, અને એ પ્રયાસ એટલે રેફર એન્ડ અર્ન પ્રોગ્રામ. આની પહેલાં આપણે એક વખત આ રેફર એન્ડ અર્ન પ્રોગ્રામ છે એ રજૂ કરેલો, વિદ્યાર્થીઓએ ખૂબ બધો લાભ લીધેલો, ઘણા બધા વિદ્યાર્થીઓ એમાંથી લગભગ 1-2-3 મહિના સુધી પોતાનું ગુજરાન ચાલી શકે, ખાસ કરીને ગાંધીનગરમાં રહેતા હોય તો હોસ્ટેલનું ભાડું છે, લાઇબ્રેરી છે, કે પછી કોઈ બુક્સ પરચેસ કરી હોય તો એ બુક્સ પરચેસ કરી શકે. દોસ્તો, એના માટે ખાસ કરીને આપણે રેફર એન્ડ અર્ન પ્રોગ્રામ છે એ વિદ્યાર્થીઓ સમક્ષ લાવ્યા હતા. અને ફરી એક વખત જ્યારે આમ કાળા વાદળો છવાયા છે ત્યારે વેબ સંકુલ છે, વેબ સંકુલ ફરી એક વખત વિદ્યાર્થી જીવનમાં કંઈક અસરકારક અને કંઈક વિદ્યાર્થીઓને મદદ થઈ શકે એવા પ્રોગ્રામ, એટલે કે રેફર એન્ડ અર્ન પ્રોગ્રામ 2 કહેશું હવે આપણે. શું છે, શું નહીં, શું શું ચેન્જીસ છે, પહેલી સિઝન જે હતી એમાં, આ સિઝન છે એમાં શું ચેન્જીસ છે, એ બધું જ વિગતે આપણે સમજવાનું છે. તો તમામને ફરી એક વખત હું આવકારું છું. જો કદાચ આપ સેશનમાં નવા છો તો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આ સેશનને પણ પહોંચાડી દો, અને આપણી ચેનલ છે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ દોસ્તો, વેબ સંકુલનો રેફર એન્ડ અર્ન પ્રોગ્રામ. સાહેબ શું પ્રોગ્રામમાં છે શું? ખરેખર હું તમને કહું, ભાઈ હું જ્યારે તૈયારી કરતો ત્યારે મને ખ્યાલ છે, એક તો આપણી એક અવસ્થા, રાઈટ, ગ્રેજ્યુએશન ખતમ કરી નાખ્યું હોય, એટલે કે આપણે 12મું ધોરણ ભણી ગયા, 12મા ધોરણ પછી તો કે આપણે કોલેજ કરી નાખી, અને કોલેજ કરીને તો પછી મા બાપ એવું ઈચ્છે ને કે ભાઈ હવે મારો ગગો છે એ મારો ગગો, મારો ખભો બને, આ ઘરનો મોપ બને, અને એ ક્યાંથી કમાય. છતાં પણ બાપ તનતોડ મહેનત કરતો હોય છે, પેટે પાટા બાંધી અને મહેનત કરતો હોય છે, અને પોતાના સંતાનને કોઈ ઓફિસર બનાવવાની ઈચ્છાઓ સાથે ગાંધીનગર ખાતે, કોઈ અલગ અલગ જગ્યા ખાતે, કોઈ અલગ અલગ સંસ્થાઓ ખાતે, વેબ સંકુલ જ નહીં, કોઈ અલગ અલગ સંસ્થાઓ ખાતે મોકલતા હોય છે. અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે એમાં જે મા બાપનો જે ખાસ કરીને વિશ્વાસ છે એ વિશ્વાસને જીતી શકતા હોય છે. તો બહુ બહોળો વર્ગ એવો છે કે જે એ મા બાપનો જે વિશ્વાસ છે એના પર ખરા ઉતરતા નથી. જ્યારે 1 મહિનો થાય અને મહિનાના અંતે જ્યારે બીજા મહિનાની શરૂઆત થાય, અને એ મહિનામાં તમારે તમારું ગુજરાન ચલાવવા માટે, હોસ્ટેલની ફીસ ભરવા માટે, લાઇબ્રેરીની ફીસ ભરવા માટે, તમારો પેટ્રોલ માટે, તમારો સ્વખર્ચ માટે, તમારી પોકેટ મની માટે ફરી એક વખત પપ્પાને કોલ ઘુમાવવો પડતો હોય છે, પપ્પા 10,000 આપજો, પપ્પા 15,000 આપજો. અને હું બહુ સરસ રીતના સમજી શકું છું કે એક સમય એવો પણ આવે છે કે ભાઈ આપણો હાથ ધ્રુજે છે કે ફોન કરવો તો કઈ રીતના કરવો, હવે કેટલું હું માગીશ એમ. એવા વિદ્યાર્થીઓ માટે કે જે મૂંઝાઈ રહ્યા છે, એવા વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને વેબ સંકુલ કંઈક મદદરૂપ થાય એવા આશય સાથે આ રેફર એન્ડ અર્ન પ્રોગ્રામ રજૂ કરેલો છે. કઈ રીતના તે વર્ક કરે છે, શું એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે, બરાબર, FAQ શું છે, આ બધા જ આજના સેશનમાં આપણે જાણવા છે. સૌથી પહેલા શરૂઆત કરીએ કે આ શું છે, રેફર એન્ડ અર્ન પ્રોગ્રામ છે શું. તો આમાં તમે જોઈ રહ્યા છો કે તમારો પોતાનો પ્રોમો કોડ તમારે બનાવવાનો છે. સાહેબ પ્રોમો કોડ બનાવવાનો એટલે કઈ જગ્યા પર કેવા શું માગું છું? હું એમ કહેવા માગું છું, વેબ સંકુલ નામની એપ્લિકેશન છે આપણી, હા, અલગ અલગ કોર્સ છે, હા, આ બધા જ કોર્સ તમે પરચેસ કરો, હા, તમારા મિત્ર પરચેસ કરે, હા, બરાબર, આખું ગુજરાત પરચેસ કરે છે ને કોઈ ને કોઈ રીતના, હા સાહેબ કરે છે. તો હું એમ કહું કે તમે કદાચ વેબ સંકુલનો કોઈ કોર્સ કોઈ વિદ્યાર્થી પરચેસ કરી રહ્યો છે, એને 50% ડિસ્કાઉન્ટ અત્યારે મેક્સિમમ આપણે આપતા હોય છે, અને 50% ડિસ્કાઉન્ટ એને મળે છે. તમે એને કયો તોય મળે છે ને તમે નથી કહેતા તોય મળે છે. પણ હવે અહીંયા સમજવા જેવી વાત એ છે કે જ્યારે તમે તમારા મિત્રને, તમે તમારા મિત્રને રેફરન્સ આપશો, તમારા રેફરન્સથી જ્યારે વેબ સંકુલ સુધી આવશે ત્યારે એ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને 50% ડિસ્કાઉન્ટ તો મળવા પાત્ર છે જ, પણ તમે આંગળી ચીંધી એટલા માટે કંઈક આર્થિક સહાય તમને પણ થઈ શકે એવા આશય સાથે આજનું આ સેશન છે. કેટલા ટકા છે, કઈ રીતના છે, બધું જોઈએ. સૌથી પહેલા તમારે શું કરવાનું છે, વેબ સંકુલ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે. આખું સમજાવું છું, વિગતે સમજાવું છું. વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ, પ્લે સ્ટોર પર જશો, વેબ સંકુલ ઓફિશિયલ નામની એક આપણી એપ્લિકેશન છે, તમારે ડાઉનલોડ કરવાની. ડાઉનલોડ થઈ ગઈ, નીચે જશો એટલે લખેલું હશે જનરેટ યોર પ્રોમો કોડ. તમારે તમારો પ્રોમો કોડ જનરેટ કરવાનો છે. આ તમારો પ્રોમો કોડ છે એ મેક્સિમમ જેટલા પણ ડિજિટ છે, 8 ડિજિટ છે તો 8 ડિજિટનો હોવો જોઈએ.
જેમ કે હું કહું કે મારો પ્રોમો કોડ છે કંઈક આવો હું બનાવું, બરાબર, હું આવો કંઈક પ્રોમો કોડ બનાવું અભિજાલા, બરાબર, તો આ મારો પ્રોમો કોડ છે, આવું બની શકે, હું આવો પ્રોમો કોડ બનાવી શકું અભિ 89, બરાબર, મારો બર્થડે છે એટલે. તમે તમારો ધારો કે તમારું નામ એ અભિજ છે અને તમારો બર્થડે 0809 લખ્યું, આવી રીતના કંઈક થઈ શકે. તમારા મોબાઈલના છેલ્લા બે આંકડા તમે લખી શકો, સમજાય, એવી રીતના તમારે પ્રોમો કોડને જનરેટ કરવાનો છે. થઈ ગયો સાહેબ જનરેટ પ્રોમો કોડ, હવે શું કરવાનું? તો કે હવે જે વિદ્યાર્થી કોર્સને પરચેસ કરવા માંગે છે એ વિદ્યાર્થી સુધી આ કોડને તમારે પહોંચાડી દેવાનો છે. જેમ કે તમારો પ્રોમો કોડ કયો છે અત્યારે? તમારો પ્રોમો કોડ અત્યારે છે અભિ 0809. કયો છે? અભિ 0809. ઓકે સર, તમારા મિત્ર સુધી આ પ્રોમો કોડ પહોંચી ગયો. તમારા મિત્ર સુધી જેવો આ પ્રોમો કોડ પહોંચશે, આ પ્રોમો કોડનો ઉપયોગ કરી અને જ્યારે તમારો મિત્ર કોઈ કોઈ સબસ્ક્રિપ્શનને પરચેસ કરશે, હી વિલ ગેટ 50% ઓફ ડિસ્કાઉન્ટ, 50% જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. રાઈટ, આપણા કોઈ પણ કોર્સ છે, એ સ્માર્ટ કોર્સ હોય, એ પ્લાનર કોર્સ હોય, એ ક્લાસરૂમ કોર્સ હોય, કોઈ પણ કોર્સને પરચેસ કરવા માંગે છે એને 50% જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે અહીંયાથી. ઓકે સર, એ તો એનો બેનિફિટ થયો ને. હા, હવે આવી તમારી વાત. સાહેબ, તમે ખાલી અને ખાલી તમે શેર કરી રહ્યા છો, તમે માત્ર ને માત્ર તમારા પ્રોમો કોડને શેર કરી રહ્યા છો, કોઈ 5 વિદ્યાર્થી સુધી જ્યારે તમે પહોંચાડી દો ત્યારે તમને એક સબસ્ક્રિપ્શન આખું જેટલાનું હોય ને એટલા રૂપિયા તમારા ખાતામાં સીધા જમા થશે. લાસ્ટ ટાઈમ આવ્યું હતું ત્યારે પણ કીધું હતું કે આજ દિવસ સુધી કદાચ કોઈ કંપની પ્રોમો કોડ લાવી અને તમને રિવોર્ડ પોઈન્ટ્સ આપતી હોય છે, અને એ રિવોર્ડ પોઈન્ટ્સનો ઉપયોગ કરીને તમે મેક્સિમમ શું કરી શકો? તો કે મેક્સિમમ તમે વેબ સંકુલની જ તે કોઈ વસ્તુને પરચેસ કરી શકો. તો આ તો એવું થયું, વેબ સંકુલના રૂપિયા વેબ સંકુલમાં જ તે રહ્યા, પણ વેબ સંકુલે કંઈક હટકે વિચાર્યું છે કે વિદ્યાર્થી આ જે પૈસા અર્ન કરેલા હોય એ પૈસાને પોતાના ખાતામાં સીધા ટ્રાન્સફર કરી શકે. રાઈટ, એવા કંઈક આપણે નવતર પ્રયાસો કરેલા છે. કેટલા ટકા ડિસ્કાઉન્ટ તમને મળ્યું? 20%. વિદ્યાર્થી મિત્રને કેટલું મળશે? 50%. શું કામ? તો કે ભાઈએ તમારો પ્રોમો કોડ યુઝ કર્યો હતો. કયો હતો? અભિ 0809. ડન. ચલો સરજી આગળ જઈએ, ફરી એક વખત વિગતે સમજાવું શું કરવાનું છે. પેલા તો તમારી વેબ સંકુલની એપ્લિકેશન, ઘણા કહે છે કે સાહેબ મારી પાસે તો છે ઓલરેડી, તમારે અપડેટ કરવી પડશે. કારણ કે જ્યારે અપડેટ કરો ને તો કોઈ નવા ફીચર્સ આવે, જે ફીચર્સ આવતા હોય છે એ નવા ફીચર્સ એડ થતા હોય, બરાબર, તો અપડેટ કરી નાખો, કાં પછી નથી ઇન્સ્ટોલ કરી તો ઇન્સ્ટોલ કરી નાખો. જેવું ઇન્સ્ટોલ કરશો ને એટલે જો અહીંયા લખેલું છે, અહીંયા શું લખેલું છે? જનરેટ યોર પ્રોમો કોડ. શું લખેલું છે? જનરેટ યોર પ્રોમો કોડ. એટલે જો અહીંયા પ્રોમો કોડ જનરેટ કરેલો છે કોઈએ, અને આમાં લખેલું છે જેઠાલાલનો જેઠા 2023, આવું કંઈક લખેલું છે. હવે આની કંઈક મર્યાદાઓ છે, પ્રોમો કોડની કંઈક મર્યાદાઓ વાંચેલી. પ્રોમો કોડ મસ્ટ કન્ટેન 8 to 10 કેરેક્ટર્સ ઓનલી. 8 થી 10 જેટલા તે અક્ષરો તમને અહીંયા ઉપયોગમાં તમે લઈ શકશો, બરાબર. પછી લખેલું છે કે યુઝ લેટર A to Z, એ થી લઈને ઝેડ એટલે કે ABCDના જે મૂળાક્ષરો છે, બરાબર, એનો ઉપયોગ કરો. અને નંબરનો ઉપયોગ કરો, 0 થી લઈને 9 સુધીના નંબરનો. એટલે મેં શું કર્યું હતું? આપણે લખેલું હતું અભિ 0809. રાઈટ, આવું કંઈક કર્યું હતું આપણે. ઓકે સરજી, રાઈટ, ત્યાંથી આગળ જઈએ. એના કારણે તે એક કોડ જનરેટ થઈ ગયો. કયો? જેઠાલાલ. દોસ્તો, તમે તમારો મોબાઈલ નંબર સીધે સીધો રાખી શકો છો, તમને મજા આવે એવી રીતના તમે સીધું જેઠાલાલ લખી શકો છો. જેઠાલાલ બબીતાજી ભેગું ન લખતા, ખાલી જેઠાલાલ 0809 લખી શકો છો. ખાલી જેઠાલાલ આખું લખી શકો છો કે જેઠાલાલનો નંબર લખી શકો છો, કાંઈ પણ તમે કરી શકો છો. ઓકે, આવું થાય અને તમે જનરેટ યોર કોડ કરી નાખો. દોસ્તો યાદ રાખજો, વન્સ યોર પ્રોમો કોડ ઇઝ જનરેટેડ, યુ વિલ નોટ રીજનરેટ ઓર ચેન્જ યોર પ્રોમો કોડ એવર. તમે એક વખત પ્રોમો કોડને જનરેટ કરી લીધો છે, પછી તમે ફરી એક વખત આને રીજનરેટ નહીં કરી શકો. મારે નથી મજા આવી, જેઠાલાલ નહીં, હવે બબીતાજી લખું, ચાલશે નહીં. જેઠાલાલ 0809 તો જેઠાલાલ 0809 જ રહેશે. ટેટુ એક વખત પડી ગયું, એ પડી ગયું, એવી રીતના છે. એટલે વિચારી અને પછી તમે તમારો પ્રોમો કોડ બનાવશો જી. ચલો ત્યાંથી આગળ જઈએ. સાહેબ, પ્રોમો કોડ બની ગયો, હવે શું કરવાનું? આ તમારો બની ગયો, આ કોપી કરી અને તમે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી શકો છો, શેર કરી અને તમે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડી શકો છો, ઇન્વાઇટ કરી શકો છો તમે વોટ્સઅપ થ્રુ, અને એમાં સીધે સીધો તમારો કોડ પણ એના સુધી પહોંચી જશે. ચલો સરજી, ડન. આટલું થઈ ગયું. અહીંયા દર્શાવેલું છે
કે યોર ફ્રેન્ડ પરચેસ એની કોર્સ હી વિલ ગેટ 50% ઓફ ડિસ્કાઉન્ટ. ઓકે સર, તમારા મિત્રે કોઈ પરચેસ કર્યો, કોઈ કોર્સને પરચેસ કર્યો, જેમ કે આપણી કોન્સ્ટેબલની બેચ ચાલુ છે, તો કોન્સ્ટેબલ છે, કોન્સ્ટેબલની બેચ એને પરચેસ કરી. એક્સ ફોર એક્ઝામ્પલ, જો 10,000 રૂપિયાની આ બેચ છે તો એને 50% ડિસ્કાઉન્ટ સાથે 5,000 રૂપિયાની આ બેચ પડશે. ફાયદા નંબર એક એનો. અને 20% તમને મળવા પાત્ર છે. આના 20% જે પણ હશે એ તમને મળશે. ઓકે સર, જી ડન. યુ વિલ ગેટ 20% ઓફ પરચેસ અમાઉન્ટ ઇન યોર વોલેટ. ડન. ત્યાંથી આગળ જઈએ. અહીંયા આપેલા છે એક્ઝામ્પલ્સ, આપેલા છે કે કોર્સ પ્રાઇસ વિથાઉટ મટીરિયલ 10,000 છે 6 મહિનાની, બરાબર, અને 12 મહિનાની કેટલી છે? 14,000 રૂપિયા છે. ખાસ ધ્યાને રહે કે આ બધું અહીંયા આપણે જોઈ રહ્યા છીએ વિથાઉટ મટીરિયલ છે, વિથ મટીરિયલ નથી, મટીરિયલ સાથેનો કોસ્ટ નથી, આ વિથાઉટ મટીરિયલનો કંઈક કોસ્ટ આપણને જોવા મળે છે. પછી પથ દર્શક નામની આપણી જીપીએસસીની એક બહુ સરસ એવી એક બેચ છે, જેને આપણે પ્લાનર કોર્સ કહીએ છીએ, પ્લાનર બેચ કહીએ છીએ. એ પ્લાનર બેચ છે જે કેને કે ભાઈ ખૂબ વિદ્યાર્થીઓ પ્રેમ આપ્યો છે એવી આ એક બેચ છે, રાઈટ. આની કોર્સ પ્રાઇસ કદાચ જોઈએ વિથ મટીરિયલ, તો વિથ મટીરિયલ 21,500 છે, રાઈટ, અને 25,500 છે એ 12 મહિનાની છે. અહીંયા આપણે જોયું હતું વિથઆઉટ મટીરિયલ, આ કેવું જોયું આપણે? વિથ મટીરિયલ જોયું. ચલો સરજી ડન. હવે શું થયું કે કોઈ એક કોર્સને પરચેસ કરી લીધો, થઈ ગયો કોર્સ પરચેસ. બીજા નંબરનું સ્ટેપ શું દેખાઈ રહ્યું છે? ટ્રાન્સફર ટુ બેંક અકાઉન્ટ. બસ આ એક જે પોઈન્ટ રહ્યો ને, સૌથી વધુ મને કદાચ આ દિલે ચોઈટો હોય ને કે ખરેખર વિદ્યાર્થી માટે કામ થઈ રહ્યું છે, એ આ પોઈન્ટ છે. સાહેબ એવું તો શું છે આ પોઈન્ટમાં? મેં તમને કીધું એવું કે વિદ્યાર્થી જે પણ રૂપિયા અર્ન કરશે, જેમ કે ભાઈએ જો યુ હેવ રિક્વેસ્ટેડ ફોર બેંક ટ્રાન્સફર, બરાબર, તમારી પાસે જે રૂપિયા હતા ને એ રૂપિયામાંથી તમે 950 રૂપિયા તમે બેંક ટ્રાન્સફર માટે એપ્લાય કરી દીધું. કઈ રીતના કરવાનું? જેવા તમે માય બેલેન્સમાં જશો ને, એટલે નીચે એક ઓપ્શન આપશે ટ્રાન્સફર ટુ યોર બેંક અકાઉન્ટ. જેવું ટ્રાન્સફર ટુ યોર બેંક અકાઉન્ટ થશે એટલે તમે સીધે તમારી બેંકમાં ટ્રાન્સફર કરી લેશો. તમારો પ્રશ્ન તરત થશે કે સાહેબ તો પછી બેંકમાં ટ્રાન્સફર કરવાની તમે વાત કરી રહ્યા છો, પણ એ બેંક અકાઉન્ટ નંબર ને બધું કઈ રીતના નાખવાનો, એ કઈ રીતના નાખવાનો હોય છે એ પણ હું તમને સમજાવી દઉં. જેવું તમે બેંક ટ્રાન્સફરમાં જશો ને તો ત્યાં તમને બેંક ડિટેલ માંગશે, એટલે તમારે એડ બેંક ડિટેલ નાખવાની રહેશે. જેમ કે જેઠાલાલ ગડાની એક બેંક ડિટેલ છે એ આપણી પાસે, ત્યારબાદ એનો IFSC કોડ શું છે એ નાખી દીધો એને, ત્યારબાદ એનો જે અકાઉન્ટ નંબર છે એ અકાઉન્ટ નંબર નાખી દીધો, સાથે સાથે અહીંયા ફરી એક વખત કન્ફર્મ કરી દેવાનો છે અકાઉન્ટ નંબર, અને સેવ બેંક ડિટેલ કરવાની છે. ખાસ ધ્યાન રહે, જેવી તમે સેવ બેંક ડિટેલ કરશો એટલે તમારું આ જે પણ બેંક ડિટેલ છે બધી સેવ થઈ ગઈ છે. એટલે અહીંયા કવિએ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ભૂલથી પણ ક્યાંય કોઈ ભૂલ ન થઈ જાય, કોઈ આંકડો આખો પાછો ન થઈ જાય, 9 ની જગ્યાએ 10 થઈ જાય, 10 ની જગ્યાએ 8 થઈ જાય, અને તમારા ખાતામાં પછી પૈસા ન આવે તો વેબ સંકુલમાં જરાય જવાબદાર રહેશે નહીં. એટલે ચોકસાઈથી સમય લઈ શાંતિપૂર્ણ રીતના અને તમે આ કરી શકશો. હવે તમારો પ્રશ્ન થયો કે સાહેબ મારા ખાતામાં જેવા 300 રૂપિયા જમા થયા એટલે ભૂપ કરીને ઉપાડી લેવાના? નહીં ઉપાડી શકો, કંઈક મિનિમમ અમાઉન્ટ તે હશે ને, રાઈટ. તમારે બેંક ટ્રાન્સફર કરવું છે તો તમારા વોલેટમાં 500 રૂપિયા કરતાં વધારે, 500 રૂપિયા કરતાં વધારેનું અમાઉન્ટ હોવું જોઈએ. ઓકે, જેવું તમે બેંક ટ્રાન્સફર આપશો એટલે જે બેંક ડિટેલ આપેલી છે એ બેંકમાં ટ્રાન્સફર થઈ જશે. તમે કહેશો સાહેબ કેટલા દિવસમાં ટ્રાન્સફર થઈ જશે? ઇટ વિલ ટેક 3 to 5 વર્કિંગ ડેઝ. વર્કિંગ ડેઝનો અર્થ શું થાય? જેમ કે તમે શુક્રવારે તમે કદાચ બેંક ટ્રાન્સફર કર્યું તો શનિ અને રવિને રજાના દિવસો ગણી લેવાના. તમે સોમવારે પછી ધડબડાટીને ઢગલા કરી નાખો ફોન ઉપર ફોન કે સાહેબ ન આવ્યા તમે ખોટા છો, નહીં. 3-5 દિવસનો વર્કિંગ ડેઝનો સમય લાગતો હોય છે અને આટલા દિવસમાં તમારા ખાતામાં પૈસા પડી જશે. પ્રેમથી કહી જશે કે ભાઈ વેબ સંકુલ દ્વારા તમારી મહેનત જે છે એ તમારી મહેનતને ચરિતાર્થ કરવા માટે, સાર્થક કરવા માટે આટલા પૈસા તમે અર્ન કરી ચૂક્યા છો. સરજી ડન. એક વખત અમે બેંક અકાઉન્ટ સિલેક્ટ કરી નાખ્યું, પછી અમે અમાઉન્ટ નાખી દીધી. ધારો કે 1,000 રૂપિયા મારી પાસે છે તો અહીંયા 1,000 રૂપિયાની અમાઉન્ટ નાખી દીધી. ટ્રાન્સફર નાવ કર્યું. જેવું ટ્રાન્સફર નાવ કર્યું એટલે એક તમને મેસેજ મળશે, મેસેજમાં એવું લખેલું હશે કે વિથિન 3 to 5 વર્કિંગ ડેઝ, 3 કે 5 વર્કિંગ દિવસોમાં તમારા ખાતામાં આ પૈસા છે એ મૂડી છે આ થાપણ છે એ જમા થઈ જશે. જી
રાઈટ, આવો એક નાનકડો એવો મેસેજ તમને મળી જશે. ઓકે, તો આ તો થઈ ગયું રિફર એન્ડ અર્ન. ફરી એક વખત મસ્ત રીતના સમજાવી દઉં શું છે. વિદ્યાર્થીઓના હિતની કંઈક વાત છે. વિદ્યાર્થી કોઈને આંગળી ચીંધી રહ્યો છું કે વેબ સંકુલનો કોઈ કોર્સ તું પરચેસ કરવા માંગીશ, તો કે હા લેવું, તને મારો પ્રોમોકોડ આપું. એ પ્રોમોકોડ જેવો એ વ્યક્તિ ઉપયોગ કરશે એટલે એને 50% જેટલું ડિસ્કાઉન્ટ મળશે, મળી ગયું. જેવો એને તમારો પ્રોમોકોડ યુઝ કર્યો હોય તમારા ખાતામાં એનું 20% તમારા ખાતામાં જમા થઈ જશે, તમારા વોલેટમાં જમા થઈ જશે. એ જ વોલેટને તમે શું કરી શકશો, તો કે એ જ વોલેટને તમે ફરી એક વખત તમારા બેંકમાં ટ્રાન્સફર કરી શકશો જે પણ પૈસા છે. ધ્યાને રાખવા જેવી બાબતો એ હતી, પ્રોમોકોડ જનરેટ કરો ત્યારે સરસ રીતના ધ્યાને દઈને, બેંક ડિટેલ નાખો ત્યારે સરસ રીતના ધ્યાને દઈને, સાથે સાથે 500 રૂપિયા કરતા વધારેનું અમાઉન્ટ હશે તો જ તે ટ્રાન્સફર થઈ શકશે, આ વાતને પણ આપણે ધ્યાને લેવાની છે. ઓકે સાહેબ, પછી દરેક જેટલી પણ કંપનીઓ છે ને એ કોઈ પણ વસ્તુ તમારી સમક્ષ લાવે ને એટલે ત્યાં એક નાનકડા એવા એના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ લખેલા હોય છે. બરાબર, મ્યુચ્યુઅલ ફંડ્સ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક, રીડ ઓલ ધ ડોક્યુમેન્ટ્સ કેરફુલી. આવું ક્યાંક તમે સાંભળતા હશો ને, હવે તો ઇન્ટુ 2 સ્પીડે અત્યારે ભગાડે છે એટલે ફટાફટ વહી જાય છે. તો અહીંયા વેબ સંકુલ અને વિદ્યાર્થીના મનો જે એક છે, બરાબર ને, દિલ એક છે, મન એક છે, એની વચ્ચે ક્યાંય ખટાશ ન પેદા થાય એટલા માટે અહીંયા આપણે કોઈ ટર્મ્સ કન્ડિશન્સ છે એ ટર્મ્સ કન્ડિશન્સ રાખેલી છે. જેમ કે The referral program is open to all registered users of Web Sankul. Web Sankul ના જે register users છે એ માટે જેટલા પણ 2016-17 થી ચાલુ કરીને અત્યાર સુધી જેટલા પણ વિદ્યાર્થીઓ આવ્યા છે બધા માટે આ એપ્લિકેબલ છે. ઓકે સરજી ડન. વેબ સંકુલ મે સસ્પેન્ડ ઓર ટર્મિનેટ ધ રિફર એન્ડ અર્ન પ્રોગ્રામ ઓર ધ યુઝર્સ એબિલિટી ટુ પાર્ટિસિપેટ ઇન ધ પ્રોગ્રામ એટ એની ટાઈમ ફોર એની રીઝન. વેબ સંકુલ પાસે તમામ હક છે કે આ અત્યારે જે તમારી સમક્ષ મૂકેલો જે રેફર એન્ડ અર્ન પ્રોગ્રામ છે એ ગમે ત્યારે એમ કહી દઈ શકે કે કાલથી આ અવેલેબલ હશે નહીં. બીજી વસ્તુ, વેબ સંકુલને કોઈ વ્યક્તિ એવું લાગે કે આ વ્યક્તિ ખોટું કરી રહ્યો છે કે આ વ્યક્તિ છે એ વ્યવસ્થિત નથી, તો એ વ્યક્તિનું અકાઉન્ટ છે અથવા તો આમાં એનું પાર્ટિસિપન્સ છે એને ટર્મિનેટ કરી શકે છે, ભાઈ એને અલાઉ, આ વ્યક્તિ અલાઉ થશે નહીં. ત્યાંથી આગળ જઈએ. In the absence of any activity for 19 consecutive days, the referral rewards will be automatically expired. 90 દિવસના અંત સુધીમાં, 90 દિવસની અંદર જો તમે ધારો કે 1000 રૂપિયા તમે તમારામાં જમા થયા કોઈ રેફરન્સથી, ઓકે, હવે 90 દિવસમાં જો કદાચ તમે કોઈ એક્ટિવિટી નથી કરતા, કાંઈ વસ્તુ પરચેસ નથી કરતા, કે તમે આ પૈસા છે તમારા બેંકમાં ટ્રાન્સફર નથી લેતા દોસ્તો, તો જરૂરથી યાદ રાખજો કે આ તમારું જે રિવોર્ડ્સ છે, તમને જે 1000 રૂપિયા મળેલા હશે એ પણ કેવા થઈ જશે, એ ત્યાં ત્યાં એક્સપાયર થઈ જશે. ઓકે સરજી, યુ કેન યુઝ મેક્સિમમ અપ ટુ 50% ઓફ ધ પેએબલ અમાઉન્ટ ફોર યોર વોલેટ ફોર ધ પરચેસ ઓફ એની કોર્સિસ ઓર પેકેજીસ. હવે મને એમ થાય કે સાહેબ 1000 રૂપિયા મારા ખાતામાં જમા થઈ ગયા એટલે હું શું કરું, 1000 રૂપિયાનું શું લઈ લઉં, તો કે 1000 રૂપિયાની હું બુક લઈ લઉં. સમજાય છે, 1000 રૂપિયાનો કોઈ કોર્સ પરચેસ કરી લો. દોસ્તો 1000 રૂપિયાનો કોર્સ પરચેસ કરશો કોઈ વાંધો નહીં, જ્યારે તમે વેબ સંકુલની અંદર રહેલી અલગ અલગ વસ્તુઓ છે એને તમે પરચેસ કરવા માંગતા હશો ત્યારે જે અમાઉન્ટ તમારા ખાતામાં જમા થયેલું છે, બરાબર, સોરી, જે અમાઉન્ટ જે તે વસ્તુનું છે એ વસ્તુની અમાઉન્ટના 50% જેટલા તે તમે એમાંથી તમારા પેકેજમાંથી તમારા જે રેફરલ્સ છે એને જે તમે અર્ન કરેલું છે એમાંથી તમે યુઝ કરી શકશો. સમજાય છે, ધારો કે 1000 રૂપિયા તમારા ખાતામાં છે, તમે 2000 રૂપિયાવાળો કોઈ કોર્સ પરચેસ કર્યો છે, 50% જેટલું જ તે તમે યુઝ કરી શકો. બરાબર, ધારો કે 1000 રૂપિયાનો કોઈ કોર્સ છે તો સીધે સીધા તમે 1000 ભરી શકો ને, એમ નહીં, એવું નહીં, ડિસ્કાઉન્ટ સાથે જ છે, 50% ડિસ્કાઉન્ટ તો તમને મળી જ જવાનું છે. બરાબર, પણ જ્યારે તમે એ 1000 રૂપિયા છે, 1000 રૂપિયાનો કોઈ કોર્સ છે, એ કોર્સના તમે 500 રૂપિયા તે તમારા વોલેટમાંથી તમે પે કરી શકશો, બીજા તમારે એક્સ્ટ્રા પે કરવાના રહેશે જી. ઓકે, વેબ સંકુલ હેઝ રાઇટ ટુ ચેન્જ ધ પ્રોમો કોડ ડિસ્કાઉન્ટ પર્સન્ટેજ એન્ડ રેફરલ રિવોર્ડ્સ પર્સન્ટેજ એટ એની ટાઈમ. વેબ સંકુલ કોઈ પણ કોર્સને કોઈ વિદ્યાર્થી પરચેસ કરી રહ્યો છે હાલ, અત્યારે જે તમને રિવોર્ડ પોઈન્ટ્સ આપી રહ્યા છે આપણે 20% વિદ્યા, હવે વેબ સંકુલને એમ થાય 30% આપવું છે 30% આપી શકે, વેબ સંકુલને એમ થાય 10% આપવું છે 10%, 5% આપવું છે 5%, વેબ સંકુલ નક્કી કરશે, પણ અત્યારે તો 20% છે. વેબ સંકુલ હેઝ રાઇટ ટુ ચેન્જ ધ પ્રોમો કોડ ડિસ્કાઉન્ટ પર્સન્ટેજ એન્ડ રેફરલ રિવોર્ડ્સ પેકેજીસ એટ એની ટાઈમ.
ત્યારબાદ લખેલું છે યુ કેન નોટ યુઝ યોર પ્રોમો કોડ ફોર સેલ્ફ પરચેસ. કાલે સવારે તમારે ને તમારે કોઈ વસ્તુને પરચેસ કરવી છે બરાબર, અને તમે તમારો ને તમારો કોડ જેઠાલાલ ઠપકારી અને તમે 50% ડિસ્કાઉન્ટ લઈ લીધું, એવું બની શકશે નહીં. તમારે કોઈ બીજો પ્રોમો કોડ કા પછી યુઝ કરવો પડશે. તો આ તો એક નાનકડી એવી છટકબારી પણ તમને કહી શકું, તમારો કોઈ મિત્ર એ કોડ જનરેટ કર્યો છે એનો કોડ તમારે એમ નાખો તો 20% એ નહીં મળે બરાબર ને. આવું તમને ખુલ્લું નહીં કે, પણ વેબ સંકુલ તમને કહે છે કે વાંધો ને તમે તારે લઈ જાઓ અહીંથી જેટલું જોતું હોય એટલું. પછી પ્રોમો કોડ ઇઝ નોટ એપ્લિકેબલ ઓન ઈ બુક્સ, પેનડ્રાઈવ કોર્સ એન્ડ બુક્સ. હા, ઘણા પેકેજીસ અમારા એવા છે કે ઈ પેકેજીસમાં આ પ્રોમો કોડ તમે યુઝ કરી શકવાના નથી. જેમ કે ઈ બુક્સ છે, ઈ બુક્સ જેટલી પણ આપણી છે એમાં પેનડ્રાઈવ કોર્સને જો તમે પરચેસ કરી રહ્યા છો તો એમાં, અને તમે બુક્સને પરચેસ કરી રહ્યા છો તો એમાં. તમને એમ થાય સાહેબ આમાં તમને શું વાંધો છે? અમને એ વાંધો છે, ફોર એક્ઝામ્પલ, કે કોઈ બુક ઉપર અત્યારે 30% જેટલું ડિસ્કાઉન્ટ ચાલુ હોય બરાબર ને, અને એમાં જ તે તમે તમારો કોડ યુઝ કરીને 60% ડિસ્કાઉન્ટ લઈ આવ્યા, 50% તમે જો ડિસ્કાઉન્ટ લઈ આવ્યા તો એ 50% ડિસ્કાઉન્ટ તો છે જ નહીં, સમજાય? અને આ બધા જે તમને દર્શાવેલા બીજા જે આ 3 સેગમેન્ટ્સ છે, એ 3 સેગમેન્ટ્સ મોસ્ટ કોસ્ટલી રહેતા હોય છે. કોઈ બુકને પ્રિન્ટ કરાવી અને એ પ્રિન્ટ કરાવી અને તમારા સુધી પહોંચાડવી, બહુ બધો ખર્ચ લાગતો હોય છે એની પાછળ. આ ત્રણ એક્સેપ્શન્સ કેસ છે, આ ત્રણને મૂકી દો. 3 સિવાય કોઈ પણ વસ્તુ વેબ સંકુલના પ્લેટફોર્મ પર પડી છે, તમે તમારો પ્રોમો કોડ યુઝ કરી અને તમે ઉપયોગ કરી શકશો, પરચેસ પણ કરી શકશો. રિવોર્ડેડ મની કેન નોટ બી યુઝ ફોર ધ પરચેસ ઓફ ઈ બુક્સ, ફિઝિકલ બુક્સ ઓર પેનડ્રાઈવ કોર્સિસ, જે આપણે કીધું એ જ છે. વન્સ યોર પ્રોમો કોડ ઇઝ જનરેટેડ, યુ વિલ નોટ રીજનરેટ ઓર ચેન્જ યોર પ્રોમો કોડ. એક વખત પ્રોમો કોડ બની ગયો જેઠાલાલ 2222, તો પછી બબીતા 2222 થશે નહીં, એક જ વખત બનશે. ચેક યોર બેંક ડિટેલ પ્રોપરલી બિફોર રિક્વેસ્ટિંગ ધ બેંક ટ્રાન્સફર. ઇફ ધ બેંક અકાઉન્ટ ડિટેલ્સ આર રોંગ, ધ વેબ સંકુલ વિલ નોટ બી રિસ્પોન્સિબલ ફોર એની કાઇન્ડ ઓફ ઇસ્યુ ડ્યુરિંગ ધ બેંક ટ્રાન્સફર. હવે કાલે સવારે કેવું થાય, અમારી સાથે જ તે થયું. લાસ્ટ ટાઈમ જ્યારે રેફર એન્ડ અર્ન નો પ્રોગ્રામ અમે રન કર્યો, હજારો લોકોએ એનો ફાયદો લીધો, પણ 10-12 કેસ એવા પણ આવે કે જેના ખાતામાં પૈસા જમા ન થયા હોય અને એ સીધા પછી અમારા સુધી પોગી જાય, ઉગ્ર પણ થઈ જાય. પૈસો વસ્તુ એવી છે કે માણસને ઉગ્ર બનાવે હેને, પણ પછી ચેક કરે તો એની ડિટેલ ક્યાંક ખોટી હોય. અમારે દેવાની દાનત જ છે, તો પછી એમ શું કામ ખોટું કરીએ ભાઈ, બરાબર? તો અમે અહીંયા એવું કહીએ છીએ કે તમારી બેંક ડિટેલને પ્રોપરલી ચેક કરજો. કોઈ કારણસર બેંક ટ્રાન્સફર નથી થઈ શક્યું, તમારી બેંક ડિટેલમાં કોઈ એરર હતી એના કારણે, તો અમારી કોઈ જવાબદારી બનવાની નથી અહીંયા. ચલો ત્યાંથી આગળ જઈએ. ઓકે, યુ કેન નોટ ટ્રાન્સફર યોર વોલેટ અમાઉન્ટ ઇનટુ વોલેટ ઓફ અધર્સ. હવે ઘણા લોકો કલાકાર હોય, શું કરે ખબર હે, આની પાસે 500 રૂપિયા પડ્યા છે, આની પાસે 500 રૂપિયા પડ્યા છે, શું કરે ખબર હે, તો આને ટ્રાન્સફર કરી દે. એટલે કે 1000 થઈ જાય ને તો 500 ઉપર થાય ને તો આપણે ટ્રાન્સફર કરી શકીએ કે કોઈ વસ્તુ પરચેસ કરી શકીએ. તો એવું થઈ શકશે નહીં, કોઈના વોલેટમાં તમે ટ્રાન્સફર કરી શકશો નહીં. યુ કેન નોટ એડ મની ડાયરેક્ટલી ઇનટુ યોર વોલેટ. 430 રૂપિયા તમારું રેફરન્સ રિવોર્ડ છે, એ જનરેટ થયેલો પડ્યો છે, એટલા પૈસા તમારા ખાતામાં પડ્યા છે, મતલબ કે વેબ સંકુલના અકાઉન્ટમાં. હવે તમે શું કરો, તમે માથે બીજા 80 રૂપિયા નાખી દો, 510 કરીને ઉપાડવાનો પ્રયત્ન કરો, એ પણ થઈ શકશે નહીં. યુ મસ્ટ હેવ મિનિમમ અમાઉન્ટ ઓફ 500 રૂપીઝ ટુ ટ્રાન્સફર ઇન્ટુ યોર બેંક અકાઉન્ટ. 500 રૂપિયા મિનિમમ હોવા જોઈએ તમારા ખાતામાં આ પૈસાને ટ્રાન્સફર કરવા માટે. વેબ સંકુલ રિઝર્વ ધ રાઇટ્સ ટુ મોડિફાય ઓર ટર્મિનેટ ધ રિફરલ પ્રોગ્રામ એટ એની ટાઈમ. ફરી એક વખત એની એ જ વાત કરી છે કે વેબ સંકુલને હવે એમ લાગશે કે ઓકે સાહેબ, આપણે જે સેવા કરવી હતી, આપણે જેટલી ચેરિટી કરવી હતી, આપણે જેટલું વિદ્યાર્થીને મદદ થવું હતું એટલું આપણે થઈ ગયા છીએ, તો હવે કાલથી બરાબર આ કોથરા પાથરીને બેઠા થાય, કોથરા હોવ હોના ઘરે લઈ જાઓ. મતલબ કે આ રેફર એન્ડ અર્ન પ્રોગ્રામ છે એને અમે ટર્મિનેટ કરી દીધો છે, કાલથી હવે આ અવેલેબલ નથી, અમારી પાસે એ તમામ હક રહેશે બરાબર. છતાં પણ તમે આખે એક્સપ્લેનેશનમાં એક વસ્તુ કોમન જોઈ હશે કે વિદ્યાર્થીઓના હિત સિવાય બીજું કાંઈ જોવા મળતું નથી. વેબ સંકુલ ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર એની ટેકનિકલ ઓર અધર પ્રોબ્લેમ ધેટ મે પ્રિવેન્ટ યુ ફ્રોમ પાર્ટિસિપેટિંગ ઇન રિફર પ્રોગ્રામ. કોઈ ટેકનિકલ એરરના કારણે, બગ્સના કારણે, ઘણી વાર કેવું થાય કે ઇન્ટરનેટના ઇસ્યુઝ ઘણા બધા થતા હોય છે, ક્યાંક તમારી કનેક્ટિવિટી લેસ છે, ક્યાંક તમારા ફોનમાં બગ્સ છે, એના કારણે પણ કોઈ ઇસ્યુઝ થતા હોય છે. અને એ ઇસ્યુ ક્રિએટ ખરેખર કોના કારણે થયા, તમારા ફોનના કારણે.
તમે અમારે પર્યાવ સાહેબ આ નથી થતું, પણ તમારા ફોનમાં જગ્યા નથી, તમારો ફોન એ રીતનો છે, તમારા ફોનમાં બગ્સ ભરેલા છે, તો નથી થઈ શકતું. તો આમાં પણ વેબ સંકુલ જવાબદાર રહેશે નહીં જી, રાઈટ? ચલો, ઇફ વેબ સંકુલ નોટિસ એની એક્ટિવિટી ધેટ એબ્યુઝ ઓર ફ્રોડન્ટ, ઇટ હેઝ ઓલ ધ રાઇટ ટુ સસ્પેન્ડ ઓર રિમૂવ ધ યુઝર્સ ઓફ ડુઈંગ સો. અમને કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય કે આ વ્યક્તિ કાંઈક ખોટું કરી રહ્યો છે, આમાં આ વ્યક્તિ છે એ વ્યક્તિ આ અમાઉન્ટને ક્યાંક ટેમ્પર કરી રહ્યો છે, રાઈટ, અમને એવું જણાય તો અમે એ વ્યક્તિ જે પર્ટિક્યુલર એક વ્યક્તિ છે એ વ્યક્તિનું અકાઉન્ટ છે ને અમે સસ્પેન્ડ કરી શકીએ છીએ, રાઈટ? અને આ પ્રોગ્રામમાં જરૂરથી એને અમે પાર્ટિસિપેટ થવા દેશું નહીં. ત્યારબાદ વેબ સંકુલ ભારતના નીતિ નિયમો ધોરણોને માનનારી એક એકેડમી છે, એટલે એના જ તે ભાગરૂપે જો કોઈ વ્યક્તિ ફોર ધ ટ્રાન્ઝેક્શન્સ એબવ 15,000 ઓન અવર પ્લેટફોર્મ અ 5% ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, જેને આપણે TDS કહીએ છીએ, ડિડક્શન્સ વિલ બી એપ્લિકેબલ એઝ પર ધ પ્રિવેલિંગ ટેક્સ રેગ્યુલેશન્સ. દોસ્તો, તમે 15,000 રૂપિયા કમાણા અહીંયાથી, અને 15,000 રૂપિયા તમે ટ્રાન્સફર કર્યા, જ્યારે તમે 15,000ને ટ્રાન્સફર કરો ને, ત્યારે ભારતની અંદર રહેલા જે નિયમો છે એ નિયમ અંતર્ગત, TDSના નિયમ અંતર્ગત તમારે 5% તમારું TDS છે એ ડિડક્ટ થશે, રાઈટ? તો એ 5% છે, 5% TDS તમારું ડિડક્ટ થતું હોય છે, એટલે તમને ફરી એક વખત લાગે ઓકે સ્કીમમાં સ્કીમ જોયું, 5% લઈ લીધા મારી પાસે, નહીં. આ 5% TDS જો તમે પછી તમારું ટેક્સ ભરતા હોય તમે, રાઈટ, અને એ ટેક્સ તમે રેગ્યુલર ભરતા હશો, તમારા રિટર્ન્સ હશે, તો શું થશે, એ રિટર્નમાં આ 5% TDS છે ફરી એક વખત તમે પાછું લઈ શકતા હોય છો. ઓકે, તો આવી રીતના એક ખૂબ સરસ એવી, એક સારી એવી કહી શકીએ, આમ જોઈએ તો મનોરંજક પણ કહી શકીએ એવી એક સારી એવી સિસ્ટમ તમારી સમક્ષ લઈને આવ્યો છો, ને એ સિસ્ટમ છે રિફર એન્ડ અર્ન પ્રોગ્રામ. આશા રાખું છું કે તમામ નાની મોટી બાબતો છે તમારી સમક્ષ પહોંચાડી શક્યો હોય. ફરી એક વખત ક્વિકલી આપણે આ બધું જેટલું જોયું અને આપણે સમજી લઈએ. રિફર એન્ડ અર્ન એક એવો પ્રોગ્રામ છે કે જેના માધ્યમથી વિદ્યાર્થી, જે ગુજરાતના છેવાડે રહેતો વિદ્યાર્થી છે, એને થોડી ઘણી વેબ સંકુલ વતી આર્થિક સહાય થઈ શકે. કઈ રીતના થઈ શકે? જે તે વ્યક્તિ છે એ પોતાની એપ્લિકેશનમાં ગયો, એને અપડેટ કરી, કે પછી નથી ડાઉનલોડ કરી તો વેબ સંકુલને ડાઉનલોડ કરી. વેબ સંકુલને જેવી ડાઉનલોડ કરે છે, જનરેટ યોર પ્રોમોકોડ નામનો એક ઓપ્શન આવે છે, ત્યાં છે એને પોતાનો પ્રોમોકોડ જનરેટ કર્યો, બરાબર, જેમ કે અભી 50 50, આવો પ્રોમોકોડ એને જનરેટ કર્યો. આ જનરેટ કરતા એનો પ્રોમોકોડ જનરેટ થઈ ગયો, હવે એ સીધે સીધો પોતાના મિત્ર સુધી શેર કરી શકે છે, એને કોપી કરી અને અલગ અલગ પ્લેટફોર્મ પર પણ મૂકી શકે છે. જ્યારે કોઈ એનો વિદ્યાર્થી મિત્ર કોઈ કોર્સ પરચેસ કરશે, એ કોર્સ પર એને સીધે સીધું 50% ડિસ્કાઉન્ટ મળશે, અભી 50 50 યુઝ કરવાને કારણે. આ કોડ યુઝ થતા જ, આ કોડ જેવો યુઝ થશે એટલે તરત જ તે જે વ્યક્તિનો કોડ યુઝ થયો છે એના ખાતામાં, સીધા બેંકમાં નહીં પરંતુ વેબ સંકુલના વોલેટમાં અમાઉન્ટ 20% જેટલું અમાઉન્ટ છે એ તરત જ તે જનરેટ થઈ જશે. ડન સર? હવે સાહેબ, આ અમાઉન્ટને મારે હવે લઈ જવું છે, કઈ રીતના લઈ જવાનું? બેંક ટ્રાન્સફર સીધું થઈ શકશે, એના માટે તમારે બેન્કિંગ ડિટેલ નાખવી પડશે. બેન્કિંગ ડિટેલમાં કોઈ પણ ક્ષતિ સર્જાશે તો એની તમામ જવાબદારી જે તે વ્યક્તિ, જે તે વિદ્યાર્થીની રહેશે, વેબ સંકુલની રહેવાની નથી. ઓકે સરજી, બેંક ડિટેલ નાખી દીધી, પછી ટ્રાન્સફર ટુ બેંક અકાઉન્ટ તમે ક્લિક કરશો જેવું, એટલે તમારું અમાઉન્ટ છે એ ટ્રાન્સફર થઈ જશે. નોટિસ આવી જશે કે વિથિન 3 to 5 વર્કિંગ ડેઝ તમારા ખાતામાં પૈસા છે, જમા થવા પાત્ર છે. દોસ્તો, 500 કરતા વધારે રૂપિયા હોવા જરૂરી છે. વિદ્યાર્થીએ કોઈ વસ્તુને પરચેસ કરવી છે તો જરૂરથી તે પરચેસ કરી શકે છે, બરાબર. પેનડ્રાઈવ કોર્સ છે એને આપણે બાદમાં સાઈડમાં કાઢ નાખ્યો હતો, ઈ બુક્સ છે એને સાઈડમાં કાઢ નાખી હતી, અને કોઈ બીજી બુક્સ છે એની સિવાય કોઈ પણ કોર્સ પર વિદ્યાર્થી પણ એ પૈસાનો ઉપયોગ કરી શકશે. કેટલાનો? તો કે 50% જેટલું અમાઉન્ટ છે એનો ઉપયોગ કરી શકવાનો છે. વિદ્યાર્થી પોતાનો તે જનરેટ કરેલો પ્રોમો કોડ છે યુઝ કરી અને પોતાની કોઈ વસ્તુને પરચેસ કરી શકવાનો નથી, આ વાતને પણ આપણે ધ્યાને લેવી છે, રાઈટ? કોઈ પણ સસ્પેશિયસ એક્ટિવિટીઝ દેખાય છે કે કોઈ વ્યક્તિ કંઈ ખોટું કરી રહ્યો છે તો એને ટર્મિનેટ કરવાની જવાબદારી પણ કોની? વેબ સંકુલની છે. કોઈ એરર્સ તમારા તરફથી છે તો એની કોઈ જવાબદારી વેબ સંકુલની રહેશે નહીં, રાઈટ? અને વિદ્યાર્થીઓને ખૂબ બધો ઉપયોગી સાબિત થાય એવો આ એક પ્રોગ્રામ ચલાવ્યો છે. આશા રાખું છું કે તમે તમારા વિદ્યાર્થી મિત્ર સુધી આ વિડીયોને પહોંચાડશો. કદાચ તમારે ન પરચેસ કરવું હોય એ પરચેસ કરી લે, એની પરચેસ કરવાના પ્લાનિંગ્સમાં જ તે હોય, બરાબર. હમણે તાજેતરમાં જ તે આવનારી ઘણી બધી પરીક્ષાઓ છે, 2025ની GPSCની તૈયારી કરતો હોય તોય ભલે,
પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતો હોય તોય ભલે, આ બધી જ પરીક્ષાઓ માટે આપણા અલગ અલગ કોર્સ પણ અવેલેબલ છે. અને આ બધા જ કોર્સમાં આ રિફર એન્ડ અર્ન પ્રોગ્રામ છે એ ક્યાંક એપ્લાય થતો જોવા મળશે. આશા રાખું છું કે વેબ સંકુલ ફરી એક વખત તમારા દિલ સુધી પહોંચ્યું હશે. જો ખરેખર પહોંચ્યું હોય તો તમારો પ્રેમ પ્રતિસાદ વરસાવવાનું ચૂકશો નહીં. આપનો મિત્ર અભિજીત સિજાલા તમારી સમક્ષથી રજા લે છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.